સૌરાષ્ટ્ર કચ્છના પ્રસિદ્ધ ભજનીક અને લોકગાયક યોગેશપુરી ગોસ્વામીનું ટૂંકા ગાળાની ગંભીર બીમારીના કારણે અવસાન થતાં ગુજરાતમાં સંતવાણીના કલાકારો અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને શિવબાલકના નામથી જાણીતા અને મૂળ જૂનાગઢના રહેવાસી યોગેશપુરી ગોસ્વામીએ ચાર દાયકા દરમિયાન ગુજરાત અને દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો દ્વારા સંતવાણી અને ભજનો રજૂ કર્યા હતા. તેમની વિદાયથી સંતવાણીના ચાહકોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આજે તેમની અંતિમ યાત્રામાં કચ્છથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જાણીતા નોબતવાદક શૈલેષભાઈ જાનીના જણાવ્યા મુજબ ભૂતનાથ મંદિર સેવા માટે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ હંમેશા નિઃસ્વાર્થ ભાવે જોડાતા હતા. સ્ટેજની અને સંતવાણીની ગરિમા જાળવી રાખનાર કલાકારો પૈકીના તેઓ ટોચના કલાકાર અને એક ઉમદા વ્યક્તિ હતા. ચંચલ ગ્રુપના સંજયભાઈ ઉપાધ્યાયે તેમની સાથેના મસ્કત દરમિયાનની મુલાકાતના સંસ્મરણો યાદ કરીને ગુજરાતે એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મસ્કત ઓમાનથી આજે રમેશભાઈ પટેલે ચંચલ ન્યૂઝને સંદેશ આપીને યોગેશપુરી બાપુના જવાથી ઊંડો આઘાત અનુભવ્યો હોવાનું જણાવીને તેમની ખોટ ક્યારે નહીં પૂરી શકાય તેમ જણાવ્યું હતું. આજે તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.